કામરેજ તાલુકાના ઉંભેડ ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવનાર 33.46 કરોડના 6 લેન ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કામરેજ કડોદરા વચ્ચેના ઉંભેડ ગામ ખાતે બનનારા ઓવરબ્રિજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ તેમજ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સુરજકુમાર સિંધ ઉપસ્થિત રહ્યા હતા. એક ગ્રામજનોના માધ્યમથી હું પોતે એક વસ્તુ ચોક્કસ જણાવીશ આપના માધ્યમથી સમગ્ર જનતાને અને સમગ્ર મીડિયા જગતની અંદર કે ઘણા વર્ષોની લાંબી લડતના અંતે 2015માં એનડીએ સરકાર દ્વારા જ્યારે આ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું, સંજોગોવશાત પાર્ટી અને કંપનીના બ્લેક લિસ્ટેડને કારણે સમહાઉ એ ડિલે થયું અને ગ્રામજનોની સંગઠિત લડતને કારણે જ્યારે એકત્રિત ગામ થઈને આ ચળવળને ખૂબ જ ઉચ્ચ દરજ્જા સુધી લઈ જઈને તમામ માધ્યમોમાં નેશનલ હાઈવે ઓથોરિટી હોય, કલેક્ટરશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, સાંસદ હોય અને ઉચ્ચ અધિકારીઓના માધ્યમથી મંત્રીશ્રીઓ હોય કે નીતિન ગડકરી સાહેબ હોય, એ તમામ જગ્યા પર સંગઠિત ગામનું જ્યારે એકતાના ભાગરૂપે રજૂઆતનો દોડ કરવામાં આવ્યો અને એ રજૂઆતના દોડના ભાગરૂપે આજે અમારું હૃદય ગદગદિત છે એ દ્રષ્ટિએ કે મારા ગામના આજુબાજુના ગ્રામજનોના તેમજ અન્ય નામી અનામી રહદારીઓના મૃત્યુના બલિદાન પછી મારા ગામની અંદર આજે ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માધ્યમથી આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત જરવા જઈ રહ્યું છે એ અમારા માટે સૌથી આનંદની લાગણી છે અને આશા રાખીએ કે આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણમાં આવતી તમામ અવરોધરૂપ ગતિવિધિઓને દૂર કરી શક્ય એટલો વહેલો પૂર્ણ કરવામાં આવે જેથી આવનારા સમયમાં અમારા ગામ આગળ કોઈ મોટો અકસ્માત ન થાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય. અમારું ગામ હંમેશા સંગઠિત છે. અમારી મુશ્કેલીની અંદર જ્યારે જ્યારે જેમણે જેમણે અમને સહકાર આપ્યો છે એ તમામનો ઉંભેડ ગામજનો હૃદયપૂર્વક આભાર માને છે. ગુજરાતમાં આજે મુખ્યત્વે જે આપણો નેશનલ હાઈવે છે અમદાવાદથી લઈને મુંબઈ, એની અંદર ટ્રાફિક સમસ્યામાં વડોદરા, ભરૂચ અને કામરેજ આ ઉંભેડ મુકામે જે લોકોના પ્રશ્ન હતા, વારંવારની ફરિયાદો હતી, ટ્રાફિક ખૂબ થાય છે જેના કારણસર આજે વડોદરાની અંદર જે ઓવરબ્રિજ છે એને એકબીજા જોડેની કનેક્ટિવિટી આપવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ભરૂચની અંદર પણ જે બ્રિજ અને ટોલ નાકુ છે એની વચ્ચેનો રોડ, એનું કામ ઝડપથી પૂરું થાય અને ત્યાર પછી અહીંયા આજે કામરેજ ઉંભેડ મુકામે જે વધુ ટ્રાફિક થાય છે લોકોને અવર જવરમાં, એને એક સારો ઓવરબ્રિજ બનાવવાનું કામ, એનું ભૂમિપૂજન કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવેની ઉપર ઝડપભેર એક તરફ અમે એક્સપ્રેસ વે બરોડાથી બોમ્બે બનાવવા જઈ રહ્યા છીએ, બીજી તરફ કોસ્ટલ હાઈવે ખાસ કરીને ભિલાડથી લઈને નારાયણ સરોવર, સમગ્ર ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, એમાં ભિલાડથી લઈને નવસારી, સુરત, ઓલપાડ, હાસોડ, દહેજ, જંબુસર, ખંભાત થઈને જે કનેક્ટિવિટી છે દરિયા કિનારાની, એમાં પણ અમે આગળ વધવાના છીએ. જેને કારણે આજે અત્યારે નેશનલ હાઈવે 8 ઉપર જે ટ્રાફિક છે એ ટ્રાફિક બીજી બે બાજુમાં એ ડાયવર્ટ થશે અને અહીંયા પણ એક ઓવરબ્રિજને કારણે જે કંઈ નાની મોટી ફરિયાદ, દુર્ઘટના ઘટતી હશે એની પર બી અમે સંપૂર્ણ કાબૂ મેળવી શકશું. આવા શુભ ઈરાદાથી અને લોકો ઉપયોગી આ પ્રકારનો ઓવરબ્રિજ ઝડપથી બને એના માટે અમારે આરએનબી વિભાગ કાર્યરત છે. મેરા નામ સુરજકુમાર સિંઘ, મેં પ્રોજેક્ટ ડાયરેક્ટર પીઆઈઓ ભરૂચ. સર, ક્યારથી આ કામ બ્રિજનું, જે ઉંભેડ ગામે જે બ્રિજનું છે, ક્યારથી કામ ચાલુ થશે, કેટલા રૂપિયાના ખર્ચે બનશે અને સમય અવધિ કેટલી છે, કેટલા સમયમાં પૂર્ણ થશે? यहाँ पे फ्लाईओवर का काम होने वाला है और 30 मीटर के 3 स्पैन रहेंगे और टोटल लेंथ लगभग 800 मीटर का रहेगा हमारा.
और इस काम में टोटल लागत अप्रोक्सीमेटली 26 करोड़ का होगा और कंट्रैक्ट हमने जस्ट कंक्लूड किया है 3-4 महीना पहले। डिज़ाइन का काम चल रहा है और साफ सफाई का काम ऑलरेडी चालू हो चुका है। एक्सपेक्टेड है साल भर के अंदर हमारा काम पूरा खत्म हो जाएगा। ओवरब्रिज केटलो महत्व उम्बेड़ गाम माटे केटला आंदोलन थया केटला लोगों ना मौत थया ने आजे केवी खुशी આ અમારી ઓવરબ્રિજની માંગણી માત્ર ઉંભેર ગામ પૂરતી સીમિત નથી, ઉંભેર ગામની આજુબાજુ લગતા 15-20 ગામો માટે આ ઓવરબ્રિજ મહત્વનો છે અને અમારી 2012થી માંગણી છે કે આ જગ્યાએ ઓવરબ્રિજ આવવો જોઈએ। કેન્દ્રમાં તે ટાઈમે તુષારભાઈ ચૌધરી મંત્રી હતા અને આ જ વિભાગના હતા, તેમ છતાં આ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો ન હતો। ત્યારબાદ 2014માં અમે ભાજપ સરકાર ભાજપ પ્રેરિત આંદોલન પણ કર્યું હતું, ત્યારબાદ અનેકવાર બ્રિજ મંજૂર થયા બાદ કામગીરી ચાલુ કરવામાં આવી ન હતી અને આજ રોજ ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજન ગ્રામમાં અત્યંત ખુશીનો માહોલ છે। આજ રોજ આ અમારો બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે। માનનીય પૂર્ણેશભાઈ મોદી સાહેબના હસ્તે આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે।